राम राम, केम छो बदा? स्वागत छे एक नवा व्लॉग में। जो अटाणा में लहण फोलाय छे, શાક વઘારવાની થોડીક વાર છે એવા હાટુ લહણ ફોલે પેલા, અને વરસાદ ને લગભગ આજ 30 તારીખે અમારે આવ્યો હતો તે દિનો ચાલુ થાય કરી 16 તારીખે 17 દી થયા છે કાલે એમ હતું કે કદાચ આજનો દી કોરો જાય એવું લાગે, કાલે 3 વાગે થી આવી ગઈ બેઠી ને ભેન ધોઈ લીધી ને આટલી વાર માં તો ફરી આખા પાણી ભરાઈ ગયા ને એવું એક જ રહેલું, એમ પાછું ભરવાનું હાવ બંધ થઈ ગયો, પણ ઘડીક વાર એકદમ ના વડા વડે છાટે એકદમ ના આવ્યો, આપણે નેવા હાલતા હોય ને કેમ વડા વડે છાટા પડતો હોય એવા વડે વડે છાટે એકદમ ના આવ્યો હતો, પાછો પરબારો વયો ગયો, પાછો કોરા ઠુંધી ઠુંધી બધા હુકાઈ ગયો, અને આજે સવારમાંથી વાડી જવાનું પરિયાણ હતું ને ત્યાં જેને ઝીણી ધૂખોળ ને આવતી હતી અને એવું લાગતું હતું કે આવીએ, આજ જરા ચરણ બદલાયો તો એ હાવ ઝીણી હતી, ત્યાં પછી આ બધું વિખાઈ ગયું ઘડીક વાર થયું ને, હવે તો 10 વાગે તો વાડી ના જવાય, ત્યાં તો બપોર નું તેમ થઈ જાય, ઘડીક વાર થઈને વાડી ના જવાય ને અહીંયા ઘેરે કઈ કામ ના થાય, કોરાઠું રૂપારું થયું, અટાણે હવે નામી કોરાઠું થયું, બાકી રવિ નું કઈ નક્કી ને મરે, બાકી તો હવે જો વરસાદ બંધ રહે ને તો કંઈક કામે ચાલુ થાય, હમણાં તો બેઠા બેઠા ટાઈમે જતો નથી, અને જો વાડી એને જવા જડે તો તમને કંઈક નવા નવા વ્લોગ જોવા મળે, બાકી તો હમણાં તો ઘેર ને ઘેર જ છે, હાવ કામ તો કંઈ થતું નથી, હજુ હવે વરસાદ બંધ રહીએ ને તો કંઈક કામ ચાલુ થાય, નેદવાનું ને એવું હાથી હાંકવાનું, તડકો નીકળે એટલે પછી આવું કામ હાલતું હોય તો ચરો પૂરો ફૂકવવાનું ને એવું, તડકો આમ તો ઘડીક વાર રહીએ બહુ એટલે ભેહું ઓછું ખાય, થોડોક તડકો લાગી જાય ને તપી જાય ને તો ભેહું ખાવાનું વધારે કરે, એટલે થોડોક તડકો નહીં જાય તો ઘડીક વાર ફૂકી જાય ને તો બગાડે નહીં, ઓછો બગાડે એવા હાથે, નકર સેજ ભેજ વાર હોય તો ખાય ઓછો, ઓછો બગાડે જોગે ફૂકાઈ જાય તો ખાય એમ, બાકી તો 15-17 દી થયા મેં વરહે છે એટલે ભેજ તો બધેમાં હાવ ભૂકો એ હાવ ઘવાઈ ગયેલ જેવો થઈ ગયો, જરાય આમ કડકડિયો નથી ગયો, બધું હાવ ઘવાઈ ગયું, જે હું વાત નથી હવે બિચાડ્યું, અમે બહેન કંટાળી ગયા તો ઘણા મિત્રો પૂછતા હતા કે ભણેલું કેટલા છો તમે, તો હું 10 ભણેલ હોઉં અને 7 ધોરણ ભણેલ હોઉં, અને આમ આતા વિડિયામાં અમે વળી કંઈક નામ લઈ નકર એકબીજા નામ એ ના લઈ, નામ ના લઈ તમે તું એમ જ હાલતું હોય, અમારે એમ કહો તમે આમ કે તમે આમ નહીં, એમ કે તું આમ કર લે તું આમ કર લે, આમ નામ ના નહીં, આતા વિડિયામાં વળી લઈ લે કંઈક કંઈક નામ, વિડિયામાં ઓછું નહીં કારણ કે ટે ઓલી હોય ના હોય ને, અમને ત્યાં ઓછી લઈ તમે એવી જ રીતનું બોલી એટલે એ વધારે હોય, એટલે કઈક કઈક વરી લઈ લઈને, જો કે કોઈ એવું નથી કે ના પાડે કે નામ ના લઈ હગી કે, પણ બસ પહેલેથી જ અમારે માએ બાપુએ કોઈ હમહામું નહોતું લીધું કે અમારે આમ આગળ પાછળ આજુબાજુ ગમે અમારા હારે જે રહીએ છે નામની હજી કોઈને ટેવ જ નથી, એટલે કોઈ લેતું જ નથી, એટલે અમે ઓછું જ લઈએ, નામ લેવાનું ઓછું હોય અમારે, અને અમારે તો લગ્ન નો ઘણો ટાઈમ થઈ ગયો, 15 વર્ષ થઈ ગયા અમારે લગ્ન, 15 વર્ષ થઈ ગયા લગ્ન ને, અમારે લગ્ન 15 વર્ષ 15મો હાલે છે અટાણે, 15 વર્ષ થઈ ગયા, અમારી હગાઈ તો આમ બહુ વહેલી થઈ ગઈ હતી, અમને નથી આવે તો અમારે દાદા કરી હતા બાપુ નહીં કહેતા હોય કે અમે 5 વર્ષ ના હતા ને તે હગાઈ થઈ ગઈ હતી, અમારે ઝીણકે થી વધારે થઈ ગયા, હવે તો ભલે આપણે બધા ઉંમર લાયક થાય કે ને જ કરે, પણ આમ હગાઈ વહેલી થઈ ગઈ, હગાઈ નો એમ ન મળે કે રસમ કે ખાલી આમ નોંધી લઈએ કે આપણે વેવાયું કે ને આપણે વેવાયું આપણે બે એવી રીતના આવતા હોય સામામાં, કેમ કે પેલાથી અમારે જાણીતા હતા, કેમ કે આના ફઈ મારા કાકી થતા એટલે બે વધારે અંદરો અંદર જ હોય અમારે પરિવાર, તો બે એકબીજાને બહુ જ ઓળખતો, અને અમે ઝીણકા ઝીણકા હતા, હું થોડીક આનાથી મોટી હોઉં, 6 મહિના મોટી હોવાનાથી વડી હોઉં આનાથી 6 મહિના, કલર કામ કરવાનું છે ને કે રસોડા નું ઘણો તમે મોટું બનાવી લ્યો, અને એ કરવાનું છે કરવાનું છે, આપણે કેતા હોય ને ગુજરાતી માં અહીંયા આપણે અહીંયા કાઠિયાવાડીમાં તો એમ બહુ કહે કે હ્યુ રહી જાય, એટલે અમારા રસોડા નું કામ હ્યુ રહી ગયું, અમારા જૂનું બહુ હોય એટલે ઝેડકું હોય, અને જો વરસાદ ચાલુ થઈ ગયો હોય આટલી વાર તો મન કોરાડું દે, રસોડું એ બસ બધું કામ કર્યું ને તો અહીં જો વેત આવીએ તો બધું થઈ જશે, પણ વેતે વેતે થાય તો અટાણે જો અહીંયા છે ને બગીચાની બધી સાફ સફાઈ હાલે છે, અહીંયા તો ધોરિયો પાવાનો આ બધા જે ઝાડમાં બધા રહ્યા ને એ બધા પાવાનો ધોરિયો હતો,
એમાં ડૂચો હે તે આમ પાણી જવા કેવરાવે તે બધું સાફ સફાઈ હાલે હે. હમણાં તો પાણી ની એવી કઈ જરૂર નથી, પણ વધારે વરસાદ પડ્યો ને એમાં બધા વિખાઈ ગયા. તો આજ નવરા હોય થી ચોખ્ખું કરી દઈ, પછી તો અમે અહીંયા કદાચ વાડીએ વૈયા જાય તો એક જગ્યાએ માં નળી મૂકી દઈએ તો આ લીમડા બધા પી જાય. અને આ ચોખ્ખું કરેલું હોય તો પછી કામ આવે, નકરતા અસલ હતું, પણ આ વરસાદ ને કારણે બધું ધોડ્યું અને બધું ધોવાઈ ગયું. પારી બધી ફૂટી ગઈ આમ જીમણી તીમણી, ને બાકી તો ખડ થઈ જાય અટાણ ચોમાસામાં, એટલે પાણી નાળવા ના દઈએ. બાકી જો અહીંયા તો આમ લીમડા વાવલ હે, બીજા કંઈ ફ્રૂટના ઝાડવા નથી, પણ છાયા સારું લીમડા વાવ્યા હતા કે આપણે છાંયો થાય એમ. આ લીમડાને જાજો ટેમ નથી થયો, બે અઢી વર્ષ જેવું થયું હશે, પણ જબરા હાજા થઈ ગયા હતા. આ લીમડા વાવતા હતા ને તેથી હું કહેતી હતી, મેં કે અહીંયા હું લીમડા વાવો, પણ અહીંયા લીમડા વાવ્યા હતી કે અહીંયા આટલી રધી થઈ ગઈ અને આટલા પંખીડે અહીંયા બેહે હે, કેમ કે આ હાવ નદાયું કહેવાય, ફર્યું એ ના કહેવાય ને હાવ પટે ના કહેવાય, એટલે નદાયું હોય ત્યાં પંખી બહુ રહીએ. અને પંખીનું આ અહીંયા બધું ગોઠવાડે અમારો અહીંયા છે, એટલે ફરિયામાં ક્યાંય નથી કે ફરિયામાં તો કોઈ મીંદડું ને કૂતરું ને આવતું હોય એટલે ના કરી હગી, પણ જો આ જો વાવડાને કારણે ઓલું ચણ નાખવાનું હોય ને એ છૂટી ગયું હોય, એ બાંધવાની જરૂર હોય, એ આખરી જો એ ચણ નાખવાનું જોઈએ એ છૂટી ગયું હોય. બોટલમાં હે ઉમદા દેશી જુગાડ બનાવેલ હે, જો એ બોટલમાં હે બાજરો ને એવું ભરી દે ને પછી આમ હેઠા છીંડા કરેલ હે, જે આવી રીતે બોટલ રાખેલ હોય આમ તો આવા તૈયાર જડે, પણ અમે આ દેશી જુગાડ કર્યો હોય આ નીચે છીંડા કરી દીધા હે. તુલસીજી હે નારે ના, અને અહીંયા બકાલું હે આપણું રીંગણી વાવલ હે. પછી મરચી ના થોડાક છોટા હતા પણ એ બહુ ના હોય, જરા ફૂકાઈ ગયા. અહીંયા થોડીક બકાલો વાવલ છે રીંગણીને. આ મરચીનો રોપ છે, આ મરચીનો રોપ છે, રોપ તૈયાર થઈ જાય ત્યાં વારી ચોપી દે હું. અહીં છે લીંબુડી, આ લીંબુડી છે, આ છે જાંબુડી, આપણે કારા જાંબુ આવે એ. આ છે કેર, આ વડી કેરમાં તો કેરા આવ્યા હતા પણ લુંબે હુકાઈ ગઈ. આ છે બોયડી, કલમી વડા બોર થાય બોયડી. બાકી બધી જો સાફ સફાઈ હાલે હે બગીચાની, આ બધા પાણીના આપણે બાંધલ હે. અને આ છે મહેંદી, આપણે મહેંદી કઈ અમે તાને પણ વાયડમાં એ ઉપયોગ લઈ શકી, વાયડ કરવી હોય તો વાયડ થઈ જાય જાણે, આવી રીતે વાવલ હોય ને આપણે દિવાલ કરી હોય ને એવી દિવાલ ને વારે થઈ જાય. બે જાતની હોય, એકમાં કાંટા હોય ને એક આ લાહી હોય. આ લાહી છે આમ થોડીક ઉમળી છે ને એ છે જ આમ કાંટા હોય, માથે ખબર ના પડે પણ આમ અડીને એટલે પરબારા લાગે એવા કાંટા હોય. અને અમને આ બહુ કામ આવે, અમને છે ને હારમણા કરવામાં કામ આવે. જો અહીંથી થડમાંથી એટલો કાપી અને પછી પીછું પીછીનો હારમણો કર્યો હોય ને તો આ ઘઉંના ફીલાવાળો આમ એવી મજા આવે. ગામડાવાળા હારમણો તો ગમે એમાંથી બનાવી લી, આ બે ત્રણ વસ્તુમાં તો બનાવે જ. પણ આ મહેંદીનો હવે તો વધારે પૂરતો મહેંદીનો જ કરી, કેમ કે અહીંયા ઘેર ને ઘેર હોય મેંદી, નારિયેરી નારિયેર પાનમાંથી બનાવી લઈએ, તાળીના પાનમાંથી બનાવી લઈએ. આ છે ને ભેહુંના ખીલા વારવામાં એવો કામ આવે એવો છે. જો મેંદી જાડી હરી વારો હોય ને એટલે બહુ, અને આને જીમ કાપીને વધારે વધે, જીમ કાપીને જો અહીંથી એટલી એટલી કાપી નાખીને તો 10-15 દી થઈને તો પાછી વરી હોય અવળી નવળી થઈ જાય, કેમ કે અહીંથી કાપીને એટલે આ બધી ફૂટું વધવા માંડે. આ આટલો કાપી નાખીને તો અહીંથી બીજી ફૂટવું અલગ અલગ થાય ને બહુ જ ફૂટે ફૂટે બહુ. જો આમાં આવી રીતના એક એક જો આ એક એક વાવલ હતા, આ થડમાં એક એક છોટું વાવલ હતું. પહેલાં તો આપણે અત્રી બહુ થતી, અત્રીની વાઈડ કરતા, ફોર ને એની વાઈડ કરતા, પણ એ અત્રી ને ફોર ને હવે ઓછા આપણે ઓછા હવે. આ ઓલા આટલા એક રહી, આટલાની વાઈડ હજી ઘણી અમારે તો અહીંયા આટલા કેવો હું તો ઘણા નામ હે હે ને બીજા વરસાદ ભેરો વાવડો આવ્યો હતો ને એમાં એક નમી ગઈ હતી, એને
પાછી પાહરી તો થઈ ગઈ ટેકો ભરાવલ હે, બાંધલ હતી પાહરી થઈ ગઈ, હવે વાંધો નથી. પણ તે દી હાવ નમી ગઈ હતી, એમ થતો તો હુકાઈ જાય, પણ ના વાંધો ના આવ્યો, રહીતા ગઈ. બાકી અહીંયા છે આપણે ઝાર ચીબડી, હેડી ને આંબા ને એવું બધું છે વાવલ. બગીચા તો અમારે ત્રણ થોકે છે, એક વાર બાર લીમડા, પછી અહીંયા વળી ફ્રૂટના હે, અને અહીંયા બધા ફ્રૂટના જ આપણે ખાવાના છે. ચીકુડિયું, નારિયેળિયું અને એક ખારાક છે, એ હજી આવતી નથી, ઝીણકી છે. બાકી ચીકુડિયું હવે એક તાર બહુ આવ્યું છે, એ બધા અવડાવડા અવડાવડા થઈ ગયા હે, એ હવે ફાલ ચીકુડીમાં હવે આવ્યો હે. ને નારિયેળ તો આવે જ છે, આમાં હવે નારિયેળ આવવા હવે ચાલુ થયા હે. આમ તો એક એક બોબે ત્યાં આમ આવતા તો બહુ જ ને, પણ ઠેરાતા નહીં એક એક બોબે જ, પણ આ જ ફેરે બહુ આવ્યા જોતા આમ બધું નારિયેળીમાં. આજુ માહું થયું ને વરસાદ થયો ને તે દીના તા આવા ઝીણા ઝીણા આવા આવી પડ્યા, અને આ અહીંયા નારિયેળ ઉતારે છે. જો આટલા ઊંચા છે ને તો એ ખુરચી લેવી પડે, નારિયેળ હવે ઊંચા અહીંયા ગયા. વડા વડા હોય તો પીવાય થાય, અને અને આમાં જોતા ઊંચા આવ્યા. આ બધા ઠેરાઈ જાય તો ત્યાં બહુ બોરા હે, ઠેરાઈ જાય તો બધા ખરી જાય ને, આખો આ ત્રોટો કેવાય ને, ના જ રીએ, પણ જો એ હુકાઈ ગયું હે. આની કોમ ના હે ને, એ હવે લીહે લીલા. અને આમાં જો બે ઇન પેલા તોડી લીધા હતા ને, બે આજ તોડ્યા ને, હવે એક હે આખા ભૈરા છે. જોબરા નારિયેળિયું બધું અલગ અલગ જાતિ છે, આ છે જ લંબચૂડા થાય, પછી અહીંયા હતા એ વરી હા બીજી જાતના થતા આ, અને આમાં જો ઘણા નારિયેળ છે. આ છે ને ઊમ નારિયેળી વડી છે, નારિયેળ બહુ ગોળ છે, જો બહુ ઝાઝા છે નારિયેળ આમાં તો. અને ઓલી નારિયેળી છે ને એમાં હવે ફેરે તો ભલે ન કરી, પહેલેથી જ નબળી છે, એને હું વાંધો આવ્યો હોય કામ જાણે, જો થડમાં એ આ બધેથી નબળી છે, નકર વાવલ તો બધા ભેગા ઝાડમાં હે. આ હે ખારક કાંટા વાળી, જોતા કાંટા ખારક છે આમાં, કાંટાનું બહુ ધ્યાન રાખવું, કાંટા બહુ હોય છે. આ મજી આવતી નથી, પડખી ક્યાંય અવાય જ નહીં, એવી કાંટા વાળી છે. બે વર્ષ જિંદગી એટલે થડમાં ખબર પડે, હજી થડ બંધાણું નથી, હવે બંધાય છે થડ, બંધાય તી કે એમ કહેતા. ખારક તો બહુ મોડી આવે, આમ બહુ વડી થઈ ગઈ છે નારિયેળી વચ્ચે, હા વહી ગઈ છે. વરસાદ નથી આવ્યો, બંધ રહી ને તો હવે કાલ થી કામ ચાલુ કરી ને એધવાનું. હવે તો કામ ચાલુ થાય, ચા પાણી પીને ચક્કર મારી આવી. આપણો ચા બને છે, ચા પી લઈને તો પછી વાડીએ ચક્કર મારી આવી. અને માઇક આપણું ખરાબ થઈ ગયું છે, એટલે ઓડિયો ક્વોલિટી થોડીક ડીમ રહે કદાચ, એક બે વિડીયોમાં મગાવ્યું છે આવી જશે, પણ એડજસ્ટ તમે કરી લેજો. ને બાકી હવે આ સાથે જ આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.